વડોદરા શહેરના મનીષા ચોકડી પાસે આવેલ માર્વેલ્સ મોબાઈલ શોપમાં ચોરીની ઘટના બની હતી. વડોદરા શહેરના મનીષા ચોકડી પાસે આવેલ માર્વેલ્સ મોબાઈલ શોપમાં ગત રાત્રિ દરમિયાન ચોરી થઈ હતી. રાત્રિ દરમિયાન મોબાઈલ શોપનું શટર ઊંચું કરી ચોર ઈસમ અંદર પ્રવેશી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ચોરીની ઘટના સંદર્ભે જેપી રોડ પોલીસ સ્ટેશનને જાણ કરાતા જેપી પોલીસ સ્ટેશન સ્થળે પહોંચી હતી તથા તપાસ શરૂ કરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. સમગ્ર બનાવ સંદર્ભે જેપી રોડ પોલીસ મથકના પોલીસ અધિકારી દ્વારા તથા દુકાનદાર ઓનર વાહિદભાઈ દ્વારા માહિતી આપવામાં આવી હતી. જેપી પોલીસ સ્ટેશનની હદમાં મનીષા ચોકડી પાસે માનવંશ જે મોબાઈલની શોપ આવેલી છે એમાં રાત્રિના કોઈ ચોર લોકોએ શટર ઊંચું કરી અને તેમાંથી અંદર પ્રવેશ કરી અને વોચ તથા મોબાઈલની ચોરી કરી અને નાસી ગયેલનો પ્રાથમિક દ્રષ્ટિએ હાલમાં જાણવા મળે છે. સીસીટીવી ફૂટેજ જે છે એ ચેક કરવાની હાલમાં કાર્યવાહી છે. એ બધી કેટલી છે એ ગણતરી હાલમાં ચાલુ છે. સીસીટીવી ચેક કરવાનું ચાલુ છે. સીસીટીવી ચેક કર્યા પછી ખ્યાલ આવશે. આ મનીષા ચોકડી ઓલપાદર રોડ પર આવેલી છે. ત્યાં માર્વન્સ મોબાઈલ આપણું બહુ મોટું નામ છે. ત્યાં આપણા ત્યાં કાલે રાત્રે 3:05 ચોરો ઘૂસ્યા. 12 સીસીટીવી હતા, એ લોકોએ બંધ કર્યા. અંદર આવીને બહુ ટ્રાય કર્યું, ડીવીઆર શોધવાની મળ્યા નહીં. પણ એ લોકો પાસે 10-15 મિનિટનો ટાઈમ હતો. 10-15 મિનિટમાં એ લોકોને જે મળ્યું એ લઈને જતા રહ્યા. પણ મેં સરપ્રાઈઝ એ છું કે શટલ તોડીને આવ્યા. શટલની તમે હાલત જોઈ હશે એમ કે લોકો 10 મિનિટમાં આવ્યા અને 10 મિનિટમાં નીકળી પણ ગયા એને. હા, સીસીટીવી બધા કેમેરા અંદરના છે, બહારના પણ આવી ગયા છે. ક્યાંથી આવ્યા હતા, ક્યાંથી ગયા એ પણ આવી ગયા છે. કયા વ્હીકલ પર આવ્યા છે એ પણ આવી ગયું છે. એપ્રોક્સ તમને કહું 30-35 લાખની વચ્ચે છે. કેમ કે આપણી પાસે બધા 1-1 લાખ રૂપિયાવાળા પણ ફોન છે, પણ એ બધા મેં લોકરમાં મૂક્યા હતા. એ લોકર તોડવાનું એ લોકોએ 4-5 મિનિટ ટ્રાય કર્યું પણ તૂટ્યું ના. એમના આઈફોન છે, પછી આઈવોચ છે એપલની, ગૂગલના ફોન છે અને સેમસંગના ફોન. હા, પકડાઈ જશે. જો આ ફોન જે બધા છે બધા લેટેસ્ટ ફોન છે, એટલે ઓએસ લેટેસ્ટ આવે અને 2 IMEI નંબર આવે, એટલે ટ્રેસ તરત થઈ જશે. યુઝ કરશે તો વાંધો નહીં આવે. વેચાય તો નહીં, કેમ કે કોઈ લે નહીં બિલ વગર. ફોન બિલ વગર આપણા સીપી સાહેબનું હમણાં જાહેરનામું આવ્યું હતું 1.5 વર્ષ પહેલાં કે બિલ વગર કોઈ લેવું પણ નહીં અને વેચવું પણ નહીં એમ. તો બિલ વગર તો કોઈ મોબાઈલવાળો લેશે તો એ પણ આરોપી ગણાય પછી. તો બિલ વગર કોઈ વસ્તુ લેવાય જ ના. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.